લાખણી તાલુકા પંચાયત ખાતે આજે મળેલી સામાન્ય સભામાં અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા એજન્ડા મુજબ અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ તાલુકા પંચાયતના પ્રમુખ ટીપુબેન કરડના અધ્યક્ષસ્થાને અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું અને અંદાજપત્રને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. લાખણી તાલુકા પંચાયતના 11 સભ્યોમાં 9 ભાજપ અને 2 કોંગ્રેસના સભ્યો છે અને આજની બેઠકમાં કોંગ્રેસના સભ્યો ગેરહાજર રહ્યા હતા, જ્યારે ભાજપના તમામ 9 સભ્યો હાજર રહ્યા હતા અને સભામાં હાજર રહેલા તમામ 9 સભ્યોએ રજૂ કરવામાં આવેલા અંદાજપત્ર પર મંજૂરીની મહોર લગાવી હતી. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સદસ્ય ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો તાલુકા પંચાયત લાખણીના તમામ સદસ્યો હાજર રહેલા હતા. તેમાં 2 સભ્યો ગેરહાજર રહેલા હતા અને તાલુકા પંચાયતનું પ્રારંભ થતાં સભાનું કામકાજ શરૂ થયું. બજેટ બાબતે વિસ્તૃત ચર્ચા કરતાં તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓએ સર્વાનુમતે બજેટ 21,54,83 પુરાતન બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું.